આર્થિક સંકટની સામે ઝઝૂમી રહેલી ખાનગી સેક્ટરની યસ બેન્કે આર્થિક સદ્ધરતા ગુમાવતા આરબીઆઈએ યસ બેન્ક પર નિયંત્રણ લાદ્યું છે, જેને લઈને એટીએમ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્કની મુશ્કેલીમાં વધારો થયો છે. આરબીઆઈ બેન્ક દ્વારા તાકીદે યસ બેન્ક પર ચોક્કસ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ગુરુવારે સાંજે આરબીઆઈ દ્વારા યસ બેન્ક પર આર્થિક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. તે ઉપરાંત યસ બેન્કના ખાતા ધારકો માટે પણ પૈસા ઉપાડવાના પ્રતિબંધો લાગુ કરાયા હતા. યસ બેન્કના ગ્રાહકો મહિનામાં 50,000 સુધીનો ઉપાડ કરી શકશે. ત્યારબાદ તેઓ કોઈ રકમ ઉપાડે નહીં કે તેનું ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં, જેને લઈને ગત સાંજથી જ વડોદરા શહેરના યસ બેન્કના એટીએમમાં ખાતેદારોનો ધસારો જોવા મળ્યો હતો. 50,000 રૂપિયા સુધી આપશે, 1,00,000 રૂપિયા થોડો ઉપર છે અમારા પૈસા, 50,000 રૂપિયા આપે છે અને બાકીના 3 તારીખ પછી આપે. તમામ સુવિધાઓ અત્યારે બંધ કરી દેવામાં આવી છે, ઓનલાઈન બંધ કરી દેવામાં આવી છે, એટીએમમાં પણ રૂપિયા નથી, શું તકલીફ પડી રહી છે? એ હજુ મેં કશું જોયું નથી એ લોકોએ શું કર્યું છે. મારો કરંટ એકાઉન્ટ છે, એમાં હવે એ લોકો 50,000 તો આપવાનું કહે છે, બાકીના 3 તારીખ પછી. આપણા પૈસા માટે આપણે વલખા મારવા પડે છે, એવું થયું એટલે યાર હવે શું કરવાનું? વલખાટો મારવા જ પડશે, હવે શું કરવાનું? હું યસ બેન્કમાં આવેલો છું અને યસ બેન્કમાં મારું એક કરંટ એકાઉન્ટ છે, એની અંદર મારું જે લિમિટ પડેલી છે તો એના પૈસા ટ્રાન્સફર કરવા માટે આવ્યો હતો. મારી ડોટરને એબ્રોડ મોકલવાની છે તો એની ફીસ રિલેટેડ પૈસા જે ભરવાના છે તો એના માટે મારે રૂપિયાની જરૂર હતી, એટલે હું પૂછવા આવ્યો કે હવે મારે અહીંયાથી અડધી ફીસ ભરેલી છે, અડધી ભરવાની બાકી છે, તો એના માટે મારે કઈ રીતનું પ્રોસિજર કરવાનો. તો એમના તરફ એવું કહેવામાં આવ્યું કે તમે ત્યાંથી જે બી એવિડન્સ હોય એવિડન્સ લઈને આવો, એક એપ્લિકેશન આપો, અમે આરબીઆઈમાંથી અપ્રુવલ લઈશું, અપ્રુવલ મળશે તો અમે પૈસા ટ્રાન્સફર કરીશું તમને, એ પણ 5,00,000 રૂપિયા સુધી જ ટ્રાન્સફર કરશે. અપ્રુવલ નહીં આવે તો શું શું કરશો? અપ્રુવલ નહીં આવે તો નહીં મળે. બરાબર. કેવી તકલીફ અત્યારે જે રીતે તમને જે તકલીફ થઈ છે કે પૈસા તમારા ઉડી ગઈ છે અને બાળક દીકરીને મોકલવી છે, આરબીઆઈની પ્રોસેસ લાંબી પ્રોસેસ થશે ત્યારે ઉડી ગઈ છે. આરબીઆઈએ જે પગલું લીધું, ભલે ગવર્મેન્ટ કહેતી હોય કે બધું સારું પગલું છે, પણ પબ્લિકની જે હાલાકી થઈ રહેલી છે બહુ ખરાબ કહેવાય. તમને કયા 3 કારણો બતાવવામાં આવ્યા કે તમને લિમિટ 5,00,000 સુધીની બતાવી શકાય? આરબીઆઈએ ગાઈડલાઈન આપેલી છે કે 50,000 નોર્મલ માણસ ઉપાડી શકશે અને તમે મેરેજ હોસ્પિટલ અથવા કોઈ બી હાયર એજ્યુકેશન માટે કોઈ બી એવિડન્સ આપશો તો 5,00,000 રૂપિયા સુધીની લિમિટ છે 3 એપ્રિલ સુધી. માણસના જીવનમાં પૈસો ખૂબ જ મહત્વની વસ્તુ છે અને ઘણા બધા કારણો હોઈ શકે, આ 3 કારણોથી પેટ ના ભરાય, શું કેવું છે? સાચી વાત છે. યસ બેન્કમાં આવ્યો હતો, યસ બેન્કમાં મારા અકાઉન્ટમાં 2,00,000 રૂપિયા જેવું પડી ગયો. બેન્ક મતલબ કે રિસેન્ટલી 15 દિવસ પહેલાં 4,00,000 લોન લીધી હતી કે નાના મોટા જે ક્રેડિટ કાર્ડના બિલને જે મારે ઇન્સ્ટોલમેન્ટ છે એ બધા મતલબ કે પતાવવાના હતા મારે. તો બી હાલની તારીખમાં કેવું, આજે 50,000 મેં વિડ્રોલ કરી શક્યા છીએ. 50,000 ઉપર મારે બીજી જે તે બેંકના ક્રેડિટ કાર્ડ, ફોર એક્ઝામ્પલ આરબીએલ બેંકનું ક્રેડિટ કાર્ડ, કોટક બેંકનું ક્રેડિટ કાર્ડ, એનું બિલ લગભગ 80-70 હજારની આસપાસ છે, એ બિલ પણ નથી ભરી શકતું. અહીંયા યસ બેંકમાં એવું કહે છે કે ભાઈ 50,000ની લિમિટ વધી ગઈ છે તમારી, હવે એક કાર્ડનું બિલ નહીં ભરે. બીજી બેંકવાળા તો ક્રેડિટ કાર્ડનું બિલ માગશે મારી પાસે, પૈસા જે છતાં બિલ નથી ભરી શકતું, એનું જે ચેક બાઉન્સ ચાર્જિસ છે, પછી લેટ પેમેન્ટ ફી છે, એ બેંક તો આપવાની નથી, મારે વગર તમને ભરવા પડશે. યોગ્ય જવાબ નહીં મળી રહ્યો તમને? જવા મળી રહ્યો એવું કહે છે તમે 50,000થી વધારે બીજું એ કરી શકો નહીં. સપોઝ મારા અકાઉન્ટમાં 1,50,000 પડ્યા છે, મને ક્રેડિટ કાર્ડનું બિલ 1,50,000 છે, મને ભરવું છે, તો પણ નથી ભરી શકતું. એટલે પૈસા એવા એવા અકાઉન્ટમાં પડી પણ જશે, મને પણ નહીં, પ્લસ કે ક્રેડિટ કાર્ડવાળા જેનું ક્રેડિટ કાર્ડ બાકી છે એ ક્રેડિટ કાર્ડવાળા જેવું પણ થશે, તમે પેમેન્ટ તો નથી કરતા.